વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ થોડું સ્પેસ નો પ્રોબ્લેમ હતો એટલે આપણે પેલા વિડીયોમાંથી કટ થઈ ગયા હતા, પણ ઓકે તમારા માટે એટલું ઇનફ હતું. આગળ ભાઈ હવે તમે બધાએ લખી લીધું હશે, હવે લખો આજે પાંચમો પોઈન્ટ. બીકોઝ ભણી ગયા, લખો ઓર. વિદ્યાર્થી મિત્રો ઓર નો અર્થ થાય છે અથવા, અને બીજો અર્થ થાય છે કે. એટલે હવે પછી જ્યારે બી તમે દિલથી ગુજરાતી કરશો ને તો તમારે બોલવું પડશે અથવા કે, જેને કહેવાય પસંદગી. ભાઈ ઇંગ્લિશમાં કહેવાય ચોઇસ, ચૂઝ. એટલે કે સર, ભાઈ ચૂઝ એટલે પસંદ કરવી, ભાઈ કે લોલીપોપ ચૂસવાની વાત નહીં કરતો ભાઈ, ચૂઝ એટલે પસંદ. યાદ રાખજો ચોઇસ, જેને કહેવાય પસંદગી. લખો મારી સાથે, જ્યારે બે વાક્યમાં, જ્યારે બે વાક્યમાં, બધા વિદ્યાર્થી મારી સાથે જ લખશે, પસંદગી દર્શાવેલ હોય, પસંદગી દર્શાવેલ હોય અથવા. ભાઈ વાક્ય પ્રશ્નાર્થ હોય, વાક્ય પ્રશ્નાર્થ હોય તો બે વાક્ય વચ્ચે, બે વાક્ય વચ્ચે ઓર મુકાય છે. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ જ્યારે બી તમે વાક્ય વાંચશો ને તો બે વાક્યમાં તમને પસંદગી દર્શાવેલ હશે, અથવા તો વાક્ય ભાઈ કેવા જોવા મળશે, પ્રશ્નાર્થ. ભાઈ એવું કહેવાય છે 99% જે પ્રશ્ન વાક્ય હોય ને ભાઈ એ જનરલી 99 ઓર થી જ બને. એટલે એવું ના સમજતા બધા પ્રશ્ન વાક્યમાં ઓર આવે, કાં તો એવું બી નહીં સમજવાનું કે ભાઈ જે વિધાન વાક્ય છે એમાં ઓર ના આવે. ના ભાઈ, બધું જ વેલિડ છે, પણ હા 99 પ્રશ્નાર્થ એટલે પસંદગી, એમાં ઓર જ આવે. અને વિદ્યાર્થીઓ ગુજરાતી કરો એટલે અથવા કે. ભાઈ એના બે ઉદાહરણ સમજાવું છું, તમે બોર્ડ ઉપર ધ્યાન આપો. પહેલું, ડુ યુ ડ્રિંક ટી ક્વેશ્ચન માર્ક. ભાઈ ડુ યુ ડ્રિંક, ડુ યુ ડ્રિંક કોફી ક્વેશ્ચન માર્ક. હવે પહેલા તો અમુક વિદ્યાર્થીઓ ભાઈ આ પ્રશ્નાર્થ વાક્યને જોઈને ખુશ ખુશ થઈ જાય કે સર કહ્યું તું પ્રશ્નાર્થ વાક્ય એટલે ઓર. હા ભાઈ 99% ઓર, પણ ગુજરાતી કરવું, અને બચપનમાં તમે ભણી ગયા છો ટુ બી નું રૂપ શરૂઆતમાં હોય તો ગુજરાતીમાં પહેલો શબ્દ બોલવો પડે શું. ડુ યુ ડ્રિંક ટી, શું તમે ચા પીશો. બીજું ઉદાહરણ, બીજું વાક્ય, ડુ યુ ડ્રિંક કોફી, શું તમે કોફી પીશો. ભાઈ આપણા ઘરે ગેસ્ટ આવે, મહેમાન આવે, તો આપણે બોલીએ શું તમે ચા અથવા કોફી પીશો, શું તમે ચા કે કોફી પીશો. અને કેટલી વાર આપણે બોલીએ તમે શું લેશો, ઠંડુ કે ગરમ, ઠંડુ અથવા ગરમ. તો કહેવાનો અર્થ ભાઈ આપણે ગેસ્ટને ચોઇસ આપીએ છીએ. કોઈ એવું કે છે બે આવા દો, અને એવું આવે ના આવા દેવાય ભાઈ, એક જ મળે. તો કહેવાનો અર્થ ભાઈ જ્યારે વાક્યને વાંચશો તો અહીંયા તમારાથી અને ના બોલાય, તેથી ના બોલાય, કારણ ના બોલાય, પણ પરંતુ નહીં, અથવા કે, ચા કે કોફી. પણ યાદ રાખજો આમાં સરખું સરખું એક વાર લખવાનું, જેમ કે ડુ યુ ડ્રિંક, તો જો અહીંયા બી સેમ છે ડુ યુ ડ્રિંક, અલગ અલગ શું છે ટી એન્ડ કોફી. તો વાક્ય આ રીતે બનશે, ડુ યુ ડ્રિંક ટી ઓર કોફી. અને ભાઈ પ્રશ્નાર્થ તો કમ્પલસરી લખવાનું, એ ભૂલવાનું નહીં. જો ક્વેશ્ચન માર્ક ભૂલી ગયા વિનેશ, માર્ક્સ કપાઈ જશે. ભાઈ બીજું, ભાઈ આ ઉદાહરણ મારું ફેવરેટ છે અને બોર્ડમાં બી બહુ પૂછાય છે, કીપ સાયલેન્ટ, ગો આઉટસાઇડ. આ વાક્યને ધ્યાનથી વાંચો ભાઈ, કીપ સાયલેન્ટ, શાંતિ જાળવો.
બીજું છે ગો આઉટસાઇડ, બહાર જાઓ. તમે આને દિલથી વાંચો તો શાંતિ જાળવો અથવા કે બહાર જાઓ, પસંદગી છે. ભણવું છે તો ભાઈ શાંતિ જાળવો, નથી ભણવું બહાર જા. પસંદગી ભણવું હોય તો શાંતિ જાળવ, ના ભણવું હોય તો બહાર જા. ભાઈ શાંતિ જાળવો અથવા કે બહાર જાઓ. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ અહીંયા આ રીતે બે વાક્યની વચ્ચે ઓર મુકાય છે. ભાઈ તમે લખી શકો છો કીપ સાયલેન્ટ ઓર, પણ જીનાનો ગો આઉટસાઇડ. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ ઝડપથી લખી લો, ફોટો મળશે પણ લખી લેવું. નંબર સિક્સ. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ નાના વાક્ય છે, તમે લોકોએ લખી લીધા હશે, ફોટો બી મળશે. લખો અધરવાઇઝ, અધરવાઇઝ. ભાઈ અધરવાઇઝ નો અર્થ થાય છે નહીં તો, જે હંમેશા બે વાક્યમાં પરિણામ દર્શાવે છે. કોઈ વિદ્યાર્થી છે, પરિણામ એટલે પાસ ન પાસ. અલા ભાઈ તને આજ યાદ આવે પાસ ન પાસ? એટલે પરિણામ એટલે તું આ નહીં કરે તો આવું થાય, તું આ કરશે તો આવું થશે, એવું તને પરિણામ બતાવે. પાસ ન પાસ એ રિઝલ્ટ, પરિણામ નહીં. હા, એમાં એ આવી શકે ભાઈ, એવું જરૂર નથી. પણ આપણે કહ્યું રિઝલ્ટ પરિણામ એટલે પાસ ન પાસ, ના. તમે આ કામ કરો તો આવું થાય. તો યાદ રાખજો, આમાં બોલવું પડશે નહીં તો, બાકી તમે બીજું કશું બોલી શકતા નથી. બધા વિદ્યાર્થી મારી સાથે લખો ભાઈ, જ્યારે વાક્યમાં પરિણામ દર્શાવેલો હોય, પરિણામ દર્શાવેલો હોય, તો બે વાક્ય વચ્ચે, તો બે વાક્ય વચ્ચે અધરવાઇઝ મુકાય છે. તો વિદ્યાર્થીઓ દિલથી ગુજરાતી કરો તો બોલવું જ પડે નહીં તો, અને પરિણામ બી તમને ખબર પડે. દાખલા તરીકે ભાઈ તમે વાક્ય વાંચશો એટલે પરિણામ, બે વાક્યની વચ્ચે અધરવાઇઝ. જેમ કે જય વર્ક હાર્ડ ફૂલ પોઈન્ટ, he cannot pass in the exam. ભાઈ વાક્યને ધ્યાનથી વાંચો. જય વર્ક હાર્ડ, અરે જય સખત મહેનત કર, સાદો વર્તમાન કાળ. he cannot pass in the exam. ભાઈ તું પરીક્ષામાં પાસ થઈ શકે નહીં. જય વર્ક હાર્ડ. તમે કહો કે સર યુ, હા આપણે યુ લખી છે, જય વર્ક હાર્ડ. ઓકે, જય માટે આપણે હિજ રાખીશું. વિદ્યાર્થી મિત્રો એવા દો હિજ, કારણ કે અહીંયા બદલવું પડે. યુ વર્ક હાર્ડ, યુ. ઓકે ભાઈ, જય વર્ક હાર્ડ, જય તું મહેનત કર, નહીં તો ભાઈ તું શું થશે, નપાસ થશે. જો અહીંયા પરિણામ, મહેનત તો કરવી જ પડશે, નહીં તો ભાઈ બીજું બોલી શકતા નથી. એટલે આ રીતે લખાય જય વર્ક હાર્ડ, નહીં તો અધરવાઇઝ. કોઈ કે સર આ આપણે જય છે તો હી છે તો હી કાઢી નાખો, હા ચાલે ને, અને લખવું હોય તો લખો, કઈ વાંધો નહીં. હી કેન નોટ પાસ ઇન ધ એક્ઝામ. એક બીજું ઉદાહરણ, યુ રન ફાસ્ટ ફૂલ પોઈન્ટ, યુ કેન મિસ ધ બસ. ભાઈ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાંચો, આ યુ વાળું લઈ લીધું. ભાઈ યુ રન ફાસ્ટ,
तू झड़पती दौड़ सादो वर्तमान काट, यू कैन मिस द बस, तू बस ने चूकी जाइस। जो भाई आमा हमेशा वर्तमान काल ने भविष्य काल हो भाई आ वाक्य भणी गया छो, बटमा झड़पती दौड़ियो पण बस चूकी गयो हतो, ए बन्ने वाक्य भूतकाळ हता, तमे चेक करी सको छो। बट मां हा वाक्य हता, भाई सखत मेहनत करी पण नपास थयो, झड़पथी दौड़ियो हतो पण चूकी गयो। ज्यारे आमा एक वर्तमान एक भविष्य, भाई तमे झड़पथी दौड़ो नहीं तो बस चूकी जशो। तो आ रीते लखाय, यू रन फास्ट अदरवाइज You can miss the bus। तो विद्यार्थी मित्रों झड़पथी लखी लो, तमे एम तो लखता हसो एक मिनिट नो समय, बे वाक्य झड़पथी लखी लो। लखवामां थोड़ी झड़प, तो विद्यार्थी मित्रों तमारो समय लखवानो पूर्ण थई गयो। भाई हवे छठो मुद्दो, सॉरी छठो तो भणी गया भाई, अत्यार सुधी जे पॉइंट भण्या एने कंजंक्शन कहेवाय, हवेना पॉइंट ने कहेवाय एडजेक्टिव क्लोज, नाउन क्लोज, एडजेक्टिव फ्रेज, नाउन फ्रेज। भाई जे तमे फ्रेम द क्वेश्चन मां भणी गया छे डब्ल्यू एच ना वाक्यो, हवे फ्रेम द क्वेश्चन मां नियम अलग हता, अहिया नियम अलग छे। तो हवे थी आपणे डब्ल्यू एच भणीशु। तो लखो भाई विद्यार्थियों नंबर सेवन, हू। भाई याद रखो, हू नो बचपन में कोई शिक्षके तमने भणायु हशे ना, फ्रेम द क्वेश्चन में मैं भणायु छे, हू एटले कोण, भूल जा भाई हवे थी आस अर्थ भूली जवानो, याद रखवानो फ्रेम द क्वेश्चन मा, सिंथेसिस मा ना बोलाय कोण, सिंथेसिस नो अर्थ छे कीजी। याद रखो जारे भी बे वाक्य ने दिल थी गुजराती करो ने, तो विद्यार्थियों हवे हू माटे वपराय केजे, कोण कोण, एटले एवुं बधुं नहीं बोलवानुं, ए फ्रेम द क्वेश्चन, अहिया तो बोलवू पड़े केजे, अने फक्त ने फक्त सजीव व्यक्ति माटे वपराय। जो मैं एकलू सजीव नथी लख्यू विद्यार्थियों, सजीव व्यक्ति हूं अने तमे मानव जात माटे। याद रखो प्राणीओ पक्षी अने वनस्पति ने जीव जंतुओ विज्ञाननी दृष्टि में सजीव छे, पण इंग्लिश तो एवुं कहे सजीव एटले हूं तमे एटले के मानव जात, बाकी प्राणी पक्षी वनस्पति ने जीव जंतु निर्जीव छे। एटले याद रखो जे विद्यार्थी डब्ल्यू एच ना नियम भणावजो भाई, हवे अने तमारे सात नियम भणवा पड़शे, ए साते सात नियम क्यारे आवडशे खबर, जेने पहेलो नियम आवडी गयो, जेने हुमा खबर पड़ी गई ने दोस्त, बाकीना बधा नियम तरत आवडी जशे, पण जेने हुमा खबर ना पड़ी भाई एना बाकीना बधामां धक्का वागशे। एटले मेहरबानी करी ध्यान आपजो भाई, हू एटले गुजराती अर्थ केजे, जे फक्त ने फक्त सजीव व्यक्ति माटे वपराय छे। मारी साथे नियम लखो, प्रथम वाक्यमां जेना विशे कहेवामां आवे, याद रखो विद्यार्थियों प्रथम वाक्य मा जेना विषे कहेवामां आवे तेना ज माटे बीजा वाक्य मा प्रथम विभक्ति आपेल होय,
प्रथम विभक्ति आपेल होय तो तेने काढ़ी बे वाक्य वच्चे हूम मुकाए छे। याद रखो विद्यार्थियों, में एवं लख्यू छे ज्यारे भी तमे कंजक्शन के सिंथेसिस लखो ने तो हमेशा पहलू वाक्य वाँचवानो अने पहला वाक्य मा कोना विषे कयुं छे जोवुं पड़शे। હું તમને WH માટે નહીં, તમે હમણાં પરીક્ષામાં બંચ વાંચો તો બી એકવાર વાંચી લેવાનું, આ એન બટ સો અને તમને ખબર જ પડે અને આ બી ખબર પડે, એટલે યાદ રાખજો ભાઈ પ્રથમ વાક્યમાં જેના વિશે કહેવામાં આવે તેના જ માટે ભાઈ બીજા વાક્યમાં કઈ વિભક્તિ હશે, પ્રથમ વિભક્તિ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ભણી ગયા, પ્રથમ વિભક્તિ એટલે બધાને ખબર છે આઈ We, you, he, she, અને ધે। વિદ્યાર્થી મિત્રો આ બધાને પ્રથમ વિભક્તિ કહેવાય, એટલે પહેલા વાક્યમાં જેના વિશે કહ્યું હોય બીજા વાક્યમાં એની પ્રથમ વિભક્તિ હોય તો એને કાઢી નાખજો, બે વાક્ય વચ્ચે હું લખજો અને દિલથી ગુજરાતી કરો એટલે બોલવું જ પડે કેજે। ચાલો વિદ્યાર્થી મિત્રો ભાઈ આપણે એક ઉદાહરણ ભણીએ। Mr. Butt is our English teacher. Full point. He teach us well. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાક્યને વાંચો, ભાઈ મિસ્ટર ભટ્ટ ઇઝ અવર ઇંગ્લિશ ટીચર, શ્રીમાન ભટ્ટ અમારા અંગ્રેજીના શિક્ષક છે। હું પૂછું ભાઈ પહેલા વાક્યમાં કોના વિશે વાત કરી તો બધાને ખબર છે ભાઈ મિસ્ટર ભટ્ટ, તો આપણો તો નિયમ છે પ્રથમ વાક્યમાં જેના વિશે કહેવામાં આવે। ચાલો બીજું વાક્ય વાંચો, ભાઈ હી ટીચ અસ વેલ, તે અમને સારું ભણાવે છે, તો ભાઈ શ્રીમાન ભટ્ટ માટે ભાઈ બીજા વાક્યમાં કઈ વિભક્તિ છે, હી એટલે કોણ, શ્રીમાન ભટ્ટ, તો બોલો હી એટલે કઈ વિભક્તિ કહેવાય, પ્રથમ વિભક્તિ। એટલે જુઓ શ્રીમાન ભટ્ટ માટે અહીંયા હી એટલે પહેલી વિભક્તિ છે, તો તમે પહેલી વિભક્તિને કાઢીને હું લખી દો ને દોસ્ત, કદી વાક્ય ખોટું ના પડે। પણ કોઈ વિદ્યાર્થી કે ના સર મને ગુજરાતી કરીને સમજાવો ને, સ્વાભાવિક વાત છે ભાઈ મારે તને ગુજરાતી કરીને બી સમજાવવું પડે, ચાલો હું ગુજરાતી કરું। શ્રીમાન ભટ્ટ અમારા અંગ્રેજીના શિક્ષક છે, ખાલી જગ્યા તે અમને સારું ભણાવે છે, આવું બોલાય, શ્રીમાન ભટ્ટ અમારા અંગ્રેજીના શિક્ષક છે અને અમને તે સારું ભણાવે છે, ભાઈ એક ક્રિયા પછી બીજી ક્રિયા બની શકે, તેથી સારું ભણાવ કારણ કે, પણ ના આવું બોલાય, શ્રીમાન ભટ્ટ અમારા અંગ્રેજીના શિક્ષક છે કે જે અમને સારું ભણાવે છે। વિદ્યાર્થીઓ જો અહીંયા કે જે શું થાય, અને સારું ભણાવે છે ને આવું ના બોલાય, તે અમારા અંગ્રેજીના શિક્ષક છે તેથી સારું ભણાવે, ના કે જે અમને સારું ભણાવે છે, તો બે વાક્યની વચ્ચેથી ભાઈ હી નીકળી જાય। Mr. Butt is our English teacher. બે વાક્ય વચ્ચે હું, ભાઈ હવે હીને ભૂલી જાઓ, બાકીનું રિમેન ધ સેમ, કે જે હું ટીચ અસ વેલ, કે જે અમને સારું ભણાવે છે। એક બીજું ઉદાહરણ, Mrs. Patel is our principal. Full point. She is very kind. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાંચો, Mrs. Patel is our principal. ભાઈ શ્રીમતી પટેલ અમારા આચાર્ય છે। હું પૂછું ભાઈ અહીંયા કોની વાત કરે,
શ્રીમતી પટેલ, કેમ કે એ અમારા આચાર્ય છે, તો શ્રીમતી પટેલ અમારા આચાર્ય છે. બીજું વાક્ય વાંચો, શી ઇઝ વેરી કાઇન્ડ, ભાઈ તેણીની ખૂબ જ દયાળુ છે. તો મને કહો શ્રીમતી પટેલ પ્રિન્સિપલ છે, તો શ્રીમતી પટેલ માટે બીજા વાક્યમાં શું છે, શી, અને શી એટલે પ્રથમ વિભક્તિ. તમે દિલથી ગુજરાતી કરો, શ્રીમતી પટેલ અમારા આચાર્ય છે, કે જે ખૂબ દયાળુ છે. ભાઈ બીજું તમે બોલી શકતા જ નથી, કે જેને ખૂબ દયાળુ છે, કે જેનો, કે જેની ખૂબ દયાળુ, ના લાવું, ના બોલાય ભાઈ, કે જે. તો વિદ્યાર્થી મિત્રો મારી સાથે લખવા લાગો, મિસિસ પટેલ ઇઝ અવર પ્રિન્સિપલ. બે વાક્યની વચ્ચે ભાઈ આને ભૂલી જાઓ, હુ ઇઝ વેરી કાઇન્ડ. તો વિદ્યાર્થી મિત્રો લખી લેવો, તો આપણો સમય અહીંયા પૂરો થઈ ગયો છે. આનો ફોટો મળી જશે, ફરી મળીશું. રીડિંગ કરતા રહેજો, આગળનું બી ગ્રામર વાંચો, ટેક્સ્ટ પણ વાંચતા રહેજો, શોર્ટ નોટ ને બધું. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.